गुड मॉर्निंग बाळ मित्रों, मारू नाम छे प्रजापति ईशा। हूँ धोरण 9 भणु छू। कोरोना वायरस ने लीधे शाळा कॉलेजों बंद छे, तेथी घरे बैठा ज होमवर्क करवानुं होय छे। ज्यारे आपणी शाळा में एटले के SPSV स्पेस क्लब में अवनवी प्रवृत्तिओ थाय छे, जेमांथी मने पण एक प्रवृत्ति मळी छे, तेनुं नाम छे जळ तरंग। बाळ मित्रों, जळ एटले के पाणी, वॉटर तमने खबर ज हशे, परंतु तरंग एटले शुं कोईने खबर छे? तरंग एटले के माध्यममां थती मुक्षभानी गति। तेनो हेतु छे ध्वनिना तरंगो विशे समजवुं। ध्वनि एटले के अवाज, साउंड, तमने खबर ज हशे। ध्वनिना तरंगो यांत्रिक छे, घन, प्रवाही अने वायु जेमां तेनुं प्रसरण थई शके छे, परंतु शून्य अवकाशमां तेनुं प्रसरण थई शकतुं नथी। જ્યારે મારી એક્ટિવિટી પણ પ્રવાહીવાળી છે, જેમાં તેનું પ્રસરણ થઈ શકે છે। તેના સાધન સામગ્રી છે 5 એક સરખા કાચના ગ્લાસ, સ્ટીલની ચમચી, પ્રવાહીમાં આવશે વોટર કલર અને પાણી। તો સૌ પ્રથમ આપણે ખાલી ગ્લાસ વિશેની માહિતી લઈશું, ત્યારબાદ આપણે જુદી જુદી માત્રામાં પાણી ભરેલા ગ્લાસ વિશેની। તો સૌ પ્રથમ ખાલી ગ્લાસને ચમચી વડે અથડાવવાનો છે, ત્યારે તેમાંથી કેવો અવાજ ઉત્પન્ન થાય છે તે આપણે સાંભળવાનું છે। ચલો આપણે અથડાવીને જોઈએ। તમે સાંભળ્યું કેવો અવાજ ઉત્પન્ન થયો, વધારે, ઓછો કે એક સરખો, કોઈ કહેશે? જ્યારે ખાલી ગ્લાસને ચમચી વડે અથડાવવામાં આવે છે ત્યારે તેમાંથી એક સરખો એટલે કે મીડિયમ ધ્વનિ ઉત્પન્ન થાય છે, કારણ કે તેમાં માત્ર હવા ભરેલી છે એટલે કે પ્રવાહી, પાણી ભરેલું નથી। અને તમને પણ ખબર જ હશે કે હવા દબાણ કરે છે, એટલે કે જ્યારે ખાલી ગ્લાસની ચમચી વડે અથડાવવામાં આવે છે ત્યારે તેમાંથી એક સરખો ધ્વનિ ઉત્પન્ન થાય છે અને ધ્વનિના તરંગો એક સરખા માધ્યમમાંથી પસાર થાય છે અને તેનો કંપનદર પણ લગભગ એક સરખો સંભળાય છે। કંપન એટલે કે ધ્રુજારી, વાઇબ્રેશન, તમને ખબર જ હશે। હવે આપણે વાત કરીએ કે જુદી જુદી માત્રામાં પાણી ભરેલા ગ્લાસ વિશેની, તો આપણે તેની માહિતી લઈએ। સૌ પ્રથમ ખાલી ગ્લાસ એક ટેબલ પર ગોઠવવાનો છે, ત્યારબાદ તેમાં પાણી ઉમેરવાનું છે। એવી રીતે બધા જ ગ્લાસમાં જુદી જુદી માત્રામાં પાણી ઉમેરવાનું છે, એટલે કે વધારે, એનાથી થોડુંક ઓછું, એનાથી થોડુંક ઓછું, એવી રીતે જુદી જુદી માત્રામાં પાણી ઉમેરવાનું છે। ત્યારબાદ તેમાં આપણે રંગ ભેળવવાનો છે। રંગ શા માટે ભેળવવાનો છે કોઈને ખબર છે? રંગ એના માટે ભેળવવાનો છે જેથી કરીને આપણને પાણીની માત્રા ખબર પડે, પાણીની માત્રા કેટલી છે એટલે કે કેટલી માત્રામાં પાણી ઉમેરેલું છે, જે મેં અહીંયા તૈયાર રાખ્યું છે, તમને દેખાતું જ હશે। 5 એક સરખા ગ્લાસની જુદી જુદી માત્રામાં પાણી ભરેલું છે। હવે આપણે આના વિશેની માહિતી લઈએ। આગળ આપણે જોયું કે ખાલી ગ્લાસને આપણે ચમચી વડે અથડાવીએ ત્યારે તેમાંથી એક સરખો ધ્વનિ સંભળાયો હતો, પરંતુ અહીંયા તો જુદી જુદી માત્રામાં પાણી ભરેલું છે। હવે અહીંયાથી કેવો અવાજ સંભળાય છે તે આપણે સાંભળવાનું છે। ચલો આપણે તેનું અવલોકન કરીએ। તમે સાંભળ્યું? શું બધામાંથી એક સરખો અવાજ આવે છે? ના, નથી આવતો। શા માટે? કારણ કે અહીંયા જુદી જુદી માત્રામાં પાણી ભરેલું છે, એટલે કે પાણીની માત્રા વધારે છે, બીજા ગ્લાસમાં એનાથી થોડુંક ઓછું, એનાથી થોડુંક ઓછું, એવી રીતે કરતાં કરતાં જુદી જુદી માત્રામાં પાણી ભરેલું છે। હવે તેને આપણે ચમચી વડે અથડાવ્યું ત્યારે તેમાંથી એક સરખો ધ્વનિ ના સંભળાયો, કારણ કે પહેલાં ધ્વનિના તરંગો હવા અને પાણીના માધ્યમ દ્વારા પસાર થાય છે, એટલે કે અહીંયા પાણીની માત્રા વધારે ત્યારે હવાની માત્રા ઓછી છે, જ્યારે છેલ્લા ગ્લાસમાં હવાની માત્રા વધારે ત્યારે પાણીની માત્રા ઓછી છે, એટલે કે જુદી જુદી માત્રામાં પાણી ભરેલા ગ્લાસને જ્યારે ચમચી વડે અથડાવવામાં આવે છે ત્યારે તેમાંથી એક સરખો ધ્વનિ નથી સંભળાતો, કારણ કે ધ્વનિના તરંગો હવા અને પાણીના માધ્યમ દ્વારા પસાર થાય છે, આથી તેનો કંપનદર જુદો સંભળાય છે, એટલે કે તેનો અવાજ ધ્વનિ જુદી જુદી માત્રામાં સંભળાય છે। પરંતુ આપણે જોયું કે સૌથી વધુ ફેરફાર આપણને પહેલાં અને છેલ્લા ગ્લાસમાં લાગ્યું, તો હું તમને અહીંયા એકવાર વગાડીને બતાવીશ। ચલો તો આપણે વગાડીને જોઈએ। તમે સાંભળ્યું? સૌથી ઓછો અવાજ પહેલા ગ્લાસમાંથી આવ્યો, જેમાં કે પાણીની માત્રા ઓછી છે અને હવાની માત્રા વધારે છે, અને જેમાં ઓછા પાણીની માત્રા છે તેમાંથી અવાજ મોટો આવ્યો, કારણ કે તેમાં હવાની માત્રા વધારે છે અને તમને ખબર જ હશે કે હવા દબાણ કરે છે।
તો શા માટે આમાંથી ઓછો ને વધારે અવાજ આવ્યો કોઈ કહેશે? આપણે સૌ પ્રથમ જોયું હતું કે ખાલી ગ્લાસને જ્યારે ચમચી વડે અથડાવવામાં આવે છે ત્યારે તેમાંથી એક સરખો ધ્વનિ સંભળાય છે. ત્યારબાદ આપણે જોયું જુદી જુદી માત્રામાં પાણી ભરેલા ગ્લાસને, જેમાંથી એક સરખો ધ્વનિ નથી સંભળાતો. તો અહીંયા તો નાનો મોટો અવાજનો તફાવત આપણને વધારે લાગ્યો. તો ચલો આપણે વગાડીને જોયું તો, એટલે કે જે પહેલા ગ્લાસમાં જેમાં પાણીની માત્રા વધુ છે તેમાં ધ્વનિના તરંગો કંપન દ્વારા વધુ પાણીના અણુના સંપર્કમાં આવે છે. એટલે મેં તમને કીધું કે જેમાં હવાની માત્રા ઓછી છે અને પાણીની માત્રા વધારે છે તેથી તેનો અંતિમ કંપનદર ઘટે છે, એટલે કે તેનો અવાજ ઓછો સંભળાય છે. જ્યારે ઓછી પાણીની માત્રા છે તેમાંથી મોટો અવાજ આવ્યો, કારણ કે અહીં પાણીની માત્રા ઓછી છે ને હવાની માત્રા વધારે છે. આ જ કારણને લીધે જુદી જુદી માત્રામાં પાણી ભરેલા ગ્લાસને ચમચી વડે અથડાવવામાં આવે છે ત્યારે તેમાંથી એક સરખો ધ્વનિ નથી સંભળાતો. એવી જ રીતે આપણે ઉદાહરણ લઈએ કે મોટા અવાજે લાઉડસ્પીકર વાગતા હોય તે આપણા કાનને નુકસાન કરે છે, પરંતુ એવા તો કયા ધ્વનિ છે જે આપણા કાનને નુકસાન નથી કરતા? તો ચલો હું તમને તેનો જવાબ આપું. હૃદયના ધબકારા અને પક્ષીઓનું પાંખો વડે આકાશમાં ઉડવું, જે આપણા કાનને નુકસાન નથી કરતા. બીજું ઉદાહરણ ચામાચીડિયાનું. ચામાચીડિયાને તમે બધા જોઈ લો જ હશે, જે રાતે અંધકારમાં જ આપણને જોવા મળે છે. ઘોર અંધકાર હોય એટલે કે અંધારું હોય ત્યારે જ તે આપણને જોવા મળે છે. પરંતુ તે પોતાના ભોજનની શોધ કેવી રીતે અને કયા પ્રકારના ધ્વનિનો ઉપયોગ કરે છે કોઈને ખબર છે? ચલો હું તમને સમજાવું. ચામાચીડિયું રાતના ઘોર અંધકારમાં પોતાના ભોજનની શોધ માટે પરા ધ્વનિનો ઉપયોગ કરે છે, પણ કેવી રીતે કરે છે તે હું તમને સમજાવું. એટલે કે ચામાચીડિયું પોતાના ખોરાકની શોધ માટે પરા ધ્વનિના તરંગો ઉત્સર્જિત કરે છે અને પરાવર્તન બાદ તેનું સંસૂચન એટલે કે તેની શોધ કરે છે. તેથી તેને ખબર પડે છે કે કયું કીટક કે કયું અવરોધ કઈ જગ્યાએ છે અને કેવા પ્રકારનું છે, તેથી તેને ખબર પડે છે. આ રીતે તે પરા ધ્વનિનો ઉપયોગ કરે છે. એવી જ રીતે બીજું કયું પ્રાણી છે જે આવી રીતે ચામાચીડિયાની જેમ પરા ધ્વનિનો ઉપયોગ કરે છે? તો તેનો જવાબ આવશે પોર્પોઈઝ સસ્તન માછલી, જે પણ ચામાચીડિયાની જેમ પરા ધ્વનિનો ઉપયોગ કરે છે. અહીં મારી એક્ટિવિટી સમાપ્ત થાય છે.